नमस्कार विद्यार्थी मित्रों, सप्तर्षि शाळा संकुल परिवार वती फरी एक वार आप सब विद्यार्थी मित्रों नो हार्दिक स्वागत छे। आज आपणे भणीशुं धोरण 8 विषय गणित चैप्टर नंबर 13 समप्रमाण अने व्यस्त प्रमाण नो भाग 7 એટલે કે સ્વાધ્યાય 13.2 ના દાખલા નંબર 8 થી આગળ। તો કે દાખલા નંબર 8 ની મેં રકમ લખેલી છે, જો એક ફેક્ટરીમાં નિશ્ચિત સંખ્યાની વસ્તુઓ બનાવવાની છે। જો નિશ્ચિત શબ્દ આપેલો છે એટલે આપણે યોગ્ય આંકડો છે કોઈ પણ બરાબર આપેલો નથી પણ નિશ્ચિત છે। એ વસ્તુઓ જો 63 દિવસમાં બનાવી હોય તો 42 યંત્રોની એટલે કે મશીનોની જરૂર પડે છે। આ જ સંખ્યાની વસ્તુઓ, એ જ સંખ્યા નિશ્ચિત છે, એ જ વસ્તુઓ જો આપણે 54 દિવસમાં બનાવી હોય એટલે કે એના કરતાં વહેલી બનાવી નાખવી હોય તો કેટલા યંત્રોની જરૂર પડે? તો આપણને ચોક્કસ સંખ્યામાં વસ્તુઓ આપી દીધી છે। તો કે જો આપણે ઓછા સમયમાં બનાવ્યું હોય તો વધારે યંત્રો જરૂર પડે? તો કે દાખલો શેનો છે? વ્યસ્ત પ્રમાણનો, ખ્યાલ આવે છે? એ જ પ્રમાણે જો અહીં 63ને બદલે જો 90 દિવસ કરી દીધા હોય એટલે કે જો વધારે સમય આપ્યો હોય તો આપણે યંત્રો કેવા કરવા પડે? ઓછા। જો મોટી કંપનીઓની વાત કરીએ તો કઈ કંપનીનું પ્રોડક્શન વધારે હોય? તો કે જે માં મશીનરી અપડેટ હોય અને વધારે મશીનરી હોય તો ત્યાં પ્રોડક્શન વધારે નીકળે, બરાબર છે? તો શરૂઆત કરીએ નિશ્ચિત સંખ્યાની। લખું છું નિશ્ચિત સંખ્યા શબ્દ છે એટલે આપણો દાખલો કયો છે? વ્યસ્ત પ્રમાણનો। નિશ્ચિત સંખ્યાની વસ્તુઓ બનાવવા જરૂરી યંત્રો, બનાવવા જરૂરી યંત્રો એને આપણે કહી દઈએ છીએ X1 42 અને આ કામ પૂરું કરવા લાગતા દિવસની સંખ્યાને કહી દઈએ છીએ Y1। આ કામ પૂરું કરવા લાગતા દિવસો Y1। તો કે કેટલા દિવસ આપ્યા છે આપણને? 63, બરાબર? યંત્રોની સંખ્યાને X દર્શાવી દઈએ છીએ, જ્યારે જે સમય લાગે છે એને કહી દઈએ છીએ દિવસોવાળાને Y। તો Y1 થઈ ગયો। હવે X2 પાછા આપણને જો શું આપેલા છે? દિવસો આપેલા છે એટલે કે Y2 આપેલા છે, પરંતુ આપણે X2 મેળવવાના છે। તો કે લખો હવે આ જ સંખ્યાની વસ્તુઓ બનાવવાની છે, 54 દિવસમાં બનાવવાની છે। તો કે દિવસ એટલે આપણે Y2 થઈ ગયા 54, તો કે X2 આપણે મેળવવાના છે। તો તે માટે જરૂરી યંત્રો એટલે મશીનો, બરાબર છે? યંત્રોની સંખ્યા X2 બરાબર કેટલા? તો કે જે હવે લખી નાખીએ, જેમ દિવસોની સંખ્યા ઘટે તેમ વધુ યંત્રો જોઈએ। જેમ દિવસોની સંખ્યા ઘટે તેમ યંત્રોની સંખ્યા વધારે જોઈએ, યંત્રોની સંખ્યા વધે। તેથી શું લખી નાખીએ? આ દાખલો કયો છે આપણો? વ્યસ્ત પ્રમાણનો। તેથી અહીં વ્યસ્ત પ્રમાણ છે। સૂત્ર મૂકી દઉં હવે કે X1 Y1 બરાબર X2 Y2, બરાબર છે? તો કે X1 Y1 ની કિંમત, તો કે X1 આપણને 42 છે, Y1 આપ્યા છે 63, બરાબર? X2 આપણે મેળવવાના છે, Y2 છે 54 દિવસ। તો કે X2ને જો હું કરતા બનાવી દઉં છું તો 54 સામે ભાગાકારમાં નીચે જતા રહેશે, તો કે નીચે લખીને ખાય 54, ઉપર નીચે ભાગ ઉડે એ પ્રમાણે ઉડાડી દઈએ, તો કે 63 અને 54 કયા ઘડિયામાં આવે છે? તો કે 7ના, જો 7 9 63 અને 7 બરાબર છે 54 છે, તો આપણે કયા ઘડિયામાં ચાલશે? તો કે એક જ મિનિટ જો, તો કે ઉપર નીચે કયો ઘડિયો ચાલે છે? 63 અને 54 છે, તો કે 7નો ઘડિયો જો, કયો ઘડિયો? તો કે 9નો, કેટલાનો? 9 7 63 અને નીચે, તો કે 9 6 54, ખ્યાલ આવ્યો? હવે તો કે નીચે 6 છે, ઉપર 42 છે, તો 6ના ઘડિયામાં 42, તો કે 6 7 42, એટલે કે X2 બરાબર કેટલા આવ્યા? 7 × 7 કેટલા યંત્રો જોઈશે? 49 યંત્રો, જો 54 દિવસમાં આપણે કામ પૂરું કરવું હોય નિશ્ચિતવાળું, તો કે કેટલા યંત્રો જોઈએ છે? 49। જો પહેલાં શું હતું કે એક કામ 63 દિવસમાં પૂરું કરવું હોય તો 42 યંત્રોની જરૂર પડે, પણ જો એનું જ કામ જો સંખ્યા દિવસોની ઘટી છે 54, તો કે કેટલા વધારે યંત્રો 42ને બદલે 49 યંત્રો જોઈએ? તો કે જવાબ લખું છું, આમ
54 દિવસ માં કામ પૂરું કરવા માટે 54 દિવસ માં નિશ્ચિત સંખ્યાની વસ્તુઓ બનાવવા માટે 49 યંત્રોની જરૂર પડે. ખ્યાલ આવે છે? તો કે દાખલો કયો થયો આપણો? વ્યસ્ત પ્રમાણનો આ દાખલા નંબર પૂરો થયો 8. ત્યારબાદ જોઈએ દાખલા નંબર 9. ત્યારબાદ જોઈએ દાખલા નંબર 9. દાખલા નંબર 9ની રકમ લખેલી છે, એક કારને 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી કોઈ એક સ્થાન પર, સ્થાન નિશ્ચિત હશે બરાબર, કોઈ એક સ્થાન પર પહોંચવા માટે કેટલો સમય લાગે છે? તો કે 2 કલાકનો સમય લાગે છે. હવે એમ કીધું છે કે જો કારની ઝડપ 60ને બદલે 80, એટલે કે કારની ઝડપમાં શું થાય છે? વધારો. કારની ઝડપ 80 કિલોમીટર પ્રતિ કલાક હોય તો કેટલો સમય લાગશે? આપણને ખ્યાલ આવે કે ચોક્કસ જગ્યાએ આપણે જવું હોય તો ગાડી ધીમી ચલાવીએ તો ઓછો, સોરી, ગાડી ધીમી ચલાવીએ તો વધારે સમય લાગે. જ્યારે ગાડીની સ્પીડ જો વધારે હોય તો સમય કેવો લાગશે? ઓછો. તો લખીએ, કારની અગાઉની ઝડપ, તેને આપણે ઝડપને X1 કહી દઈએ અને જે સમય લાગે છે એને કહી દઈશું કલાકને Y1. કારની અગાઉની ઝડપ X1 બરાબર 60 છે કિલોમીટર પ્રતિ કલાક, 1 કલાકમાં 60 કિલોમીટર અંતર કાપે છે, અને ચોક્કસ સ્થળે પહોંચવા લાગતો સમય જેને આપણે કહી દઈએ છીએ Y1. તો કે Y1 કેટલો છે? 2 કલાક બરાબર શરૂઆતમાં. ત્યારબાદ શું કીધું છે? તો કે કારની ઝડપમાં વધારો થાય છે. તો કે હવે કારની ઝડપ જેને આપણે કહી દઈએ છીએ X2 બરાબર 60ને બદલે કેટલી આવી ગઈ? 80 કિલોમીટર પ્રતિ કલાક કરવામાં આવે તો નિશ્ચિત સ્થળ તો એક જ છે આપણું, નિશ્ચિત સ્થળે ચોક્કસ સ્થળે પહોંચવા લાગતો સમય જેને આપણે કહીએ છીએ Y2 બરાબર. Y2 આપણે મેળવવાનો છે. તો કે સૌ પ્રથમ હજી આપણે એક લીટી લખવી પડશે વ્યસ્ત પ્રમાણ માટે. તો કે કારની ઝડપ વધારવામાં આવે તો આવે તેમ નિશ્ચિત સ્થળે પહોંચવામાં સમય ઓછો લાગે. ખ્યાલ આવ્યો? કારની ઝડપ જેમ વધે તેમ જે સમય લે એ કેવો હોય? ઓછો. તેથી અહીં લખી દઉં કે આપણો દાખલો કયો છે? વ્યસ્ત પ્રમાણનો. તેથી અહીં વ્યસ્ત પ્રમાણ છે. ખ્યાલ આવે છે? આટલું થઈ ગયું. હવે સૂત્ર મૂકીએ છીએ આપણે ઉપર જઈને. શું છે સૂત્ર? તો કે X1 Y1 બરાબર X2 Y2. લખી દઉં છું, X1 Y1 બરાબર X2 Y2 અહીંયા ઉપર જઈને. તો કે તેથી X1 Y1 બરાબર X2 Y2. તો X2ની કિંમત શું છે જોયો આપણે? તો કે શરૂઆતની ઝડપને X1 કીધી હતી 60, અને Y1 છે સમય 2 કલાક. તો કે 60 × 2 બરાબર X2. તો કે ઝડપમાં 80 થઈ ગઈ હતી. Y2 આપણે મેળવવાના હતા. તો Y2 ને કરતા બને દો, 80 ક્યાં વહી જશે? બાજુવાળા સામે છેદમાં ભાગાકારમાં. એક એક મિનિટ ઉડી ગયું. જો હવે તો કે 2નો ગળ્યો બોલો તો 8 આવશે. 2 ચોકુ 8, નીચે 4 આવ્યા, ઉપર 6 આવ્યા. તો કે અહીંયા ઉપર નીચે હજુ 2નો ગળ્યો ચાલે. તો કે ઉપર 2 તેરી 6 અને નીચે 2 2 4, તો ઉપર નીચે 2 2 ઉડી ગયા. શું આવ્યો જવાબ? Y2 બરાબર 3/2, અને જો કલાકમાં તો સમય શેમાં હતો? કલાકમાં. શું જવાબ આવ્યો? 3/2. આને જો અપૂર્ણાંક છે અને મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવીએ તો આ પ્રમાણે આવશે, 2 × 2 ને 1 3. તો કે 1.5 કલાક સમય લાગે. કેટલું લાગે? 1.5 કલાક. શરૂઆતમાં જો 60ની સ્પીડ હતી તો એ સ્થળે પહોંચવા 2 કલાક લાગતા હતા. હવે સ્પીડ કેટલી કરી દીધી? 80ની. 1 કલાકમાં 80 કિલોમીટર કપાય તો આપણા સ્થળે પહોંચવા માટે 30 મિનિટ ઘટી ગઈ, એટલે કે 1.5 કલાક થઈ ગયો. કેટલો? 1.5 કલાક. તો જવાબ લખું છું, આમ કારને 1/1/2 કલાક લાગશે. ત્યારબાદ આગળ વધીશું. તો કે દાખલા નંબર નેક્સ્ટ, એટલે કે દાખલા નંબર 10.
જો દાખલા નંબર 10, તો કે દાખલા નંબર 10 ની રકમ લખેલી છે કે એક ઘરમાં નવી બારીઓ લગાવવા માટે બે વ્યક્તિઓને 3 દિવસ લાગે છે. કેટલા? 3 દિવસ બે વ્યક્તિઓ આવે તો. હવે પહેલો ને બીજો પ્રશ્ન આપણે, તો કે કીધેલું છે કે કાર્યની શરૂઆતમાં જ એક વ્યક્તિ શું કરે છે, બીમાર પડે છે, તો કાર્ય પૂરું કરવામાં કેટલો સમય લાગશે? તો એક વ્યક્તિ બીમાર પડી ગયો, તો બે વ્યક્તિઓ આવવાના હતા, એક બીમાર પડી ગયો, કેટલા વ્યક્તિ આવશે? ફક્ત એક જ. ત્યારબાદ બીજો સવાલ છે, તો કે એક જ દિવસમાં જો બારીઓ લગાડવાની હોય તો કેટલા વ્યક્તિઓની જરૂર પડશે? આપણને ખ્યાલ આવે છે કે જો વ્યક્તિઓની સંખ્યા વધશે તો બારીઓ લગાડવા માટે જે દિવસો હોય એની સંખ્યામાં શું થશે? ઘટાડો. એટલે કયું પ્રમાણ છે આપણો દાખલામાં? તો કે વ્યસ્ત પ્રમાણ. તો કે આગળ વધીએ. પહેલું કરીને, તો કે નવી બારીઓ લગાવવા માટે, નવી બારીઓ લગાવવા માટે આવનાર વ્યક્તિઓની સંખ્યા, એ આવનાર વ્યક્તિઓની સંખ્યા, શરૂઆતની સંખ્યા લખવાની છે. તો જેને આપણે X1 કહી દઈએ, બે આવવાના હતા બરાબર, તો તેને કામ પૂરું કરવામાં લાગતો સમય, જેને આપણે Y1 કહી દઈએ, તેને કામ પૂરું કરવા, એટલે કે બારીઓ લગાવવા માટે જે સમય લાગે તે પૂરું કરવા લાગવાના દિવસો, લાગવાના દિવસો, તો જેને આપણે કહી દઈએ છીએ Y1. કેટલા દિવસો? જો બે વ્યક્તિઓ કામ કરે તો 3 દિવસ લાગતા હતા, તેને આપણે Y1 બરાબર 3 કહી દીધા. હવે શું કીધું છે? તો કે એક વ્યક્તિ બીમાર પડે છે, તો એક લખી દો. હવે એક વ્યક્તિ કામની શરૂઆતમાં જ બીમાર પડે છે, તેથી કામ પૂરું કરવા, તેથી કામ કરવા આવનાર વ્યક્તિઓની સંખ્યા કેટલી થઈ ગઈ? કામ કરવા આવનાર વ્યક્તિઓની સંખ્યામાં ઘટાડો થયો. તો કે X2 કહી દઈએ. X2 બરાબર શું થાય? પેલા બે આવવાના હતા, એમાંથી એક બીમાર પડી ગયો, માઇનસ કરી નાખ્યા તો એક જ આવશે. તો કે ત્યારે આપણે કેટલો સમય લાગશે? તો કે તેને કામ પૂરું કરવા, એટલે કે બારીઓ લગાડવા કરવા લાગવાના દિવસો કેટલા? દિવસો કેટલા? દિવસો નવા આવ્યા તો શું લખવું પડે? દિવસોની સંખ્યા Y2. તો કે Y2 આપણે મેળવવાના છે. તો કે વ્યસ્ત પ્રમાણનો દાખલો છે, એટલે એના માટેની એક લીટી લખી નાખીએ. અહીં કામ કરવા આવનાર વ્યક્તિઓ ઘટે, વ્યક્તિઓ ઘટે તેમ કામ પૂરું કરવાના, તેમ કામ પૂરું કરવા લાગતા દિવસો શું થાય? વધે. દિવસો વધે, તેથી લખી દો. તેથી અહીં શું છે? વ્યસ્ત પ્રમાણ. તેથી અહીં વ્યસ્ત પ્રમાણ છે. વ્યસ્ત પ્રમાણનું સૂત્ર મૂકી દઈએ આપણે. X1 Y1 બરાબર X2 Y2. તો કે X1 આપણે લીધા છે બે વ્યક્તિઓ અને 3 દિવસ, તો કે 2 × 3 બરાબર X2. તો કે X2 આપેલા છે આપણને એક જ વ્યક્તિ, અને Y2 આપણે મેળવવાના છે. તો કે Y2 એટલે અહીં એક જ છે, સામે ભાગાકારમાં મોકલીએ કે ના મોકલીએ કંઈ ફરક પડશે નહીં. તો 3 × 2 કેટલો જવાબ આવ્યો? 6. જો એક વ્યક્તિ જ કામ કરે તો કેટલા દિવસ લાગશે? 6 દિવસ. નીચે આપણે જવાબ લખી દઈએ છીએ કે આમ કામ પૂરું કરવા માટે 6 દિવસ લાગે. કેટલા? 6 દિવસ લાગે. ખ્યાલ આવે છે? જો વ્યક્તિઓની સંખ્યા શું થઈ છે? ઘટી છે. પેલા બે આવવાના હતા, એને બદલે એક જ આવ્યો, તો કે કામ પૂરું કરવા કેટલા દિવસો લાગશે? 6 દિવસ. ત્યારબાદ આમાં જ બીજો પ્રશ્ન શું છે? એક જ દિવસમાં જો બારી લગાડવી હોય તો કેટલા વ્યક્તિઓની જરૂર પડે? તો કે અહીંયા ઉપર આપણે સ્ટાર્ટ કરીએ, નંબર 2 કરીને, કે ઉપરની વિગત પરથી આજે આપણે પહેલાં લીધું છે એ પ્રમાણે, કે X1 આપ્યા છે ને Y1 આપ્યા છે, બેઠું જ લઈ લેવું. ઉપરની વિગત પરથી એટલે આગળની વિગત પણ આપણે લખી શકીએ. તો કે X1 Y1 તો આપણને શરૂઆતમાં આપેલા જ છે કે 2 અને 3 છે બરાબર છે, તથા આપણને નવા જે મળ્યા ને X3 અને Y3 કહી દઈએ. શું કહી દઈએ? X3 અને Y3. તો કે X1 શેના માટે લીધા હતા આપણે? વ્યક્તિઓની સંખ્યા માટે. તો કે X3 આપણે મેળવવાના છે, ત્યારે Y3 દિવસોની સંખ્યા કીધી છે કે એક જ દિવસમાં તમારે કામ પૂરું કરી દેવાનું છે. વ્યસ્ત પ્રમાણનું સૂત્ર મૂકી દો. X1 Y1 બરાબર X3 Y3. તો કે 2 × 3 બરાબર X3 મેળવવાના છે, ગુણ્યા Y3 કેટલા છે? 1.
x3 ને કરતા બનાવી દો તો કેટલો આવશે 6. જો આ એક સામે ગુણાકાર બોલે ભાગાકારમાં જાય કે ન જાય કંઈ ફરક પડે નહીં. તો કેટલા વ્યક્તિઓ જોઈએ તમારે એક દિવસમાં કામ પૂરું કરવું હોય તો? 6 વ્યક્તિઓ. કેટલા જોઈશે? 6 વ્યક્તિઓ. ત્યારબાદ આગળ વધીએ, જવાબ લખી દઉં છું. આમ એક દિવસમાં કામ પૂરું કરવા 6 વ્યક્તિઓની જરૂર પડશે. 6 વ્યક્તિઓની જરૂર પડશે. ત્યારબાદ આગળ વધીએ તો કે છેલ્લો દાખલો, દાખલા નંબર અગિયાર. દાખલા નંબર અગિયાર, તો કે દાખલા નંબર અગિયારની રકમ જો, કોઈ એક શાળામાં 45 મિનિટનો એક એવા 8 તાસ છે. કેટલા પીરિયડ છે? 8. દરેકનો સમય કેટલો છે? 45 મિનિટનો. ત્યારબાદ કીધું છે કે હવે જો શાળામાં 9 તાસ કરવા હોય, કેટલા તાસ કરવા હોય? 9 તાસ કરવા હોય, દરેક તાસનો સમય કેટલો રાખવો પડે? 8 પીરિયડ છે જો શરૂઆતમાં, હવે 8 ને બદલે કેટલા તાસ કરવા છે? 9 પીરિયડ કરવા છે. અને કાવસમાં કીધું છે કે અહીં શાળાનો સમય સમાન રહે છે તેવું માનવું, એટલે કે શાળાનો સમય ધારો કે 5 કલાક હોય તો 5 કલાક જ રહેશે, 6 કલાક હોય તો 6 કલાક જ રહેશે. તો કે લખું છું અહીં શાળાનો સમય તો નિશ્ચિત જ રહેવાનો છે, એની અંદર જ આપણે પીરિયડોની ગોઠવણી કરવી પડે. તો કે શરૂઆતમાં લખું, શાળામાં દિવસના તાસ, જે પીરિયડ હતા X1 કહી દઈએ તો કે 8 છે શરૂઆતમાં, અને દરેક તાસનો સમય, સમય છે એને આપણે કહી દઈએ છીએ વાય. તો કે દરેક તાસનો સમય આપણે Y1 લઈ લે છે, તો 45 મિનિટ હતો, બરાબર છે શરૂઆતમાં. ત્યારબાદ હવે તાસની સંખ્યા કેટલી વધારે છે? X1 8 છે, એને બદલે આપણે X2 કેટલા કરીએ છીએ? એક પીરિયડ વધારીએ એટલે કે 9 કરીએ છીએ. શાળામાં દિવસના તાસ X2 બરાબર કેટલા કરીએ? 9 કરાય તો દરેક તાસનો સમય Y2 કેટલો રહેશે એ આપણે મેળવવાનો છે, બરાબર છે. તો અહીં આપણે લખી દઈએ વ્યસ્ત પ્રમાણ માટે લીટી, કે અહીં તાસની સંખ્યા વધે તેમ દરેક તાસનો સમય શું ઘટશે? ઘટશે, દરેક તાસ માટેનો સમય ઘટે, તાસ માટેનો સમય ઘટે. તેથી અહીં શું છે? વ્યસ્ત પ્રમાણ છે. તેથી અહીં વ્યસ્ત પ્રમાણ છે. તો X1 Y1 સૂત્ર મૂકી દઉં છું, X2 Y2. X1 Y1 બરાબર X2 Y2. તો કે X1 ની કિંમત આપણે શરૂઆતમાં તાસની શું લીધી હતી? તો કે સંખ્યા લીધી હતી 8, અને સમય કેટલો હતો? 45. હવે તાસની સંખ્યા 9 કરેલી છે ત્યારે આપણે સમય Y2 મેળવવાનો છે. તો કે Y2 ને કરતા બનાવો તો 9 ક્યાં જતા રહેશે? સામે ભાગાકારમાં. તો કે 9 5 45, તો 5 8 કેટલા થઈ ગયા? 40. તો કે Y2 આપણને મળ્યો 40 મિનિટ. ખ્યાલ આવે છે કે જો આપણે પીરિયડ 8 ને બદલે 9 કર્યા તો પીરિયડ પહેલા 45 મિનિટનો હતો, હવે કેટલા થઈ ગયા? 40 મિનિટનો. તો જવાબ લખું છું, આમ દરેક તાસનો સમય 40 મિનિટ રાખવો પડે, 40 મિનિટ રાખવો પડે. તો અહીં આપણું ચેપ્ટર નંબર 13 પૂર્ણ થાય છે. વધુ અભ્યાસ હવે આપણે નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં કરીશું.